हाल तो महत्वना समाचार सामे आवी रह्या छे। कोरोना सामे जंग लड़वा रसीकरण ने वधु झड़पी बनावाना प्रयास करवामां आवी रह्या छे, परंतु हवे रसीकरण पर लाग्यु छे अंधश्रद्धानु ग्रहण। गामडाओमां गैरमान्यता अने अंधश्रद्धा માં આવીને લોકો રસી લેવાથી ભાગી રહ્યા છે, ત્યારે સાધુ સંતો ધર્મગુરુ અને નેતાઓ લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે। રસી લઈને કોરોના સામે જંગ લડવા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રસી લઈને જ કોરોનાથી બચી શકાશે, પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા અંધશ્રદ્ધા ભગાવી રસી લગાવવા લોકોને કરાય છે અપીલ। दरेक लोग वैक्सीन लई रहा है, जेने अमुक लोग ने फिनाइल थई रही है कि आ वैक्सीन ना लेवाय, आनाथी आवुं आडअसर थाय, पर कशुं एवुं छे नहीं। अमे मोटा मोटा संतोए पण वैक्सीन लीधी छे, अनेक लोग वैक्सीन लई रहा छे, अने जेमणे नथी लीधी एमने हूँ दिल भरी आग्रह थी अपील करूँ छूँ, प्रार्थना करूँ छूँ कि आप पण आपना स्वास्थ्य माटे वैक्सीन जरूर लई लो। અને વેક્સિન એ સારી વસ્તુ છે, કોઈ ખોટી વસ્તુ નથી, કોઈ આડઅસર છે નહીં, અને કોઈ ખોટી રીતે એને આપણે એમાં ભરમાવાની કોઈ જરૂરત નથી, ગભરાવાની કોઈ જરૂરત નથી, અને આવેલી આ મહામારીમાંથી આપણે સૌ મુક્ત થવાનું છે। મારી એક ધર્મગુરુ તરીકે, ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે મારી ખાસ જનતાને, ગુજરાતની જનતાને, સમગ્ર ભારતની જનતાને અપીલ છે કે દરેકે વેક્સિન લેવી જોઈએ। આ બહુ મોટું રસીકરણ અભિયાન છે અને એમાં આપણે સાથ અને સહકાર આપવો જોઈએ અને રસી લેવી જોઈએ। અને રસી લેવાથી આપણને કોઈ ગેરફાયદો નથી, રસી લેવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે અને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ। અને મારી જનતાને ખાસ અપીલ છે, ખાસ અપીલ છે ધર્મગુરુ તરીકે, મારી નમ્ર વિનંતી છે કે દરેકે આ રસી લેવી જોઈએ। લોકો અંધશ્રદ્ધા રાખે છે, અંધશ્રદ્ધાની વાત નથી, આ તો આપણા બોડીને માટે બહુ સારું છે। આ રસીકરણ રસી લેવાથી આપણી બોડી સિસ્ટમને એક ઇમ્યુનિટી મળે છે, શક્તિ મળે છે, આપણે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે છે, અને તે કરીને રસી લેવી જોઈએ। અંધશ્રદ્ધામાં રહેવું ના જોઈએ, દરેકને મારી અપીલ છે, કોઈ અંધશ્રદ્ધામાં રહેશો નહીં, કોઈ અંધશ્રદ્ધા આમાં કામ કરતી નથી।